ફાયર વિભાગના અત્યાધુનિક સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્યારે મેયર બિચલબેન પટેલના હસ્તે શેષનાગ અને રોબોટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અત્યાધુનિક સુવિધાઓ ધરાવતા કાર્યક્ષમ વાહન શેષનાગ તથા તેની સાથેના રોબોટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તમામ સુવિધા એક જ વાહનોમાં ઉપલબ્ધ હોય તેવું આ પ્રથમ વાહન છે અચાનક તથા અકસ્માતોને પહોંચી વળવા માટે મદદરૂપ મળશે ત્યારે કાંકરિયા ખાતે આનું ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું જેમાં ફાયર ચીફ ઓફિસર એમએફ દસુર સહિત ફાયરના જવાનો હાજર રહ્યા હતા ફાયર વિભાગના અત્યાધુનિક સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે મેયર બીજલબેન પટેલના હસ્તે શેષ નાગ અને રોબોટનું લોકાર્પણ કરાયું અત્યાધુનિક સુવિધાઓ ધરાવતા કાર્યક્ષમ વાહન શેષ નાગ તથા તેની સાથેના રોબોટનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું આ અત્યાધુનિક ફાયર રોબોટ સંપૂર્ણપણે સ્વદેશી છે આ રોબોટ ફોર કે અને થર્મલ વિઝન કેમેરાથી સજ્જ છે આ રોબોટ વાહનથી પાંચસો મીટર સુધી આગળ પાછળ જઈ શકે છે રોબોટમાં લાગેલો ફુવારો ચાલીસ મીટર સુધી પહોંચી શકે છે આ રોબોટ ફાયર જવાનની આંગળીના ઈશારે કામ કરશે જો ડ્રોન છે કે ફાયરમાં કોઈ સપડાયું છે ફાયર ક્યાં છે ધુમાડો છે કે ધુમાડા થ્રુ તમારે ફ્લેમને ટ્રેસ કરવી હોય હોટ સ્પોટ ટ્રેસ કરવા હોય તો એને માટે ઉપયોગમાં આવે ને બિલ્ડિંગની હાઇટ ઉપર જઈને તાત્કાલિક ચિત્રો મોકલી શકે છે કે જે આપણે જોઈ શકીએ તો આપણે ફાયર ફાઇટિંગ ક્યાં કરવું ધુમાડાનું વેન્ટિલેશન ક્યાં કરવું અને લોકો ક્યાં ફસાયા છે એ ટ્રેસ થઈ શકે પૂરની હોય એમાં રાતે રાતે પણ આપણે જોઈએ છે કે કોઈ વ્યક્તિ ઘરના છાપરા ઉપર કોઈ મંદિર ઉપર કોઈ થાંભલા ઉપર ઝાડ ઉપર એ વ્યક્તિ શરણ લઈ રહી છે તો એને આપણે અંધારામાં પણ થર્મલ ઇમેજિંગ કેમેરાની મદદથી લોકેટ કરી શકીએ છીએ અને એને માટે બચાવ કામગીરી થઈ શકે છે આ ડ્રોન ફક્ત થર્મલ ઇમેજિંગ કેમેરા અને એનો ફોર કે કેમેરા એનાથી ચિત્રો આપણાને જાણવા માટે કે ડિટેક્ટ કરવા માટે કોઈ ફસાયું હોય એને માટે જ ઉપયોગમાં લેવાય શેષનાગ છે એ આખું કમ્પ્લીટ યુનિટ છે શેષનાગની જેમ એમાં એક સ્ટ્રીમ પાણીની અને બીજી ચાર હેન્ડલ્ડ એમ કરીને પાંચ ફેન્ડ જેવું એનું આપણે ચિત્ર પ્રદર્શિત થાય છે એટલે એનું નામ આપણે શેષનાગ આપ્યું છે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું મેક ઇન ઇન્ડિયા સ્વપ્નને સાકાર કરવા માટે જ્યારે અમદાવાદ પહેલ કરી રહ્યું છે તેમાં એક નવું નજરાણું ઉમેરાયું છે આપણે સૌ જાણીએ છીએ કે હમણાં થોડા વખત પહેલાં જ એક ડ્રોનનું પણ ગિફ્ટ તરીકે અમદાવાદ શહેરને મળ્યું છે અને એ ડ્રોન ઘણી કામગીરી આપણને સફળ કામગીરી બતાવી શકશે તેવું જ આજે એક નવું નજરાણું ઉમેરાઈ રહ્યું છે ઔદ્યોગિક ક્રાંતિની પહેલ સમા અંદાજે ત્રણ કરોડના ખર્ચે ફાયર વિભાગના અત્યંત આધુનિક સુવિધાઓ ધરાવતા કાર્યક્ષમ વાહન શેષનાગ તથા તેની સાથેના રોબોટનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે આપણે જાણીએ છીએ કે ફાયર વિભાગની તમામ જે સુવિધાઓ છે અને તમામ કામગીરીને સાંકળતું આ પ્રથમ વાહન જે આજે એનું લોકાર્પણ થયું છે અને દુનિયામાં ઘણી જગ્યાએ આવું હશે કે તમામ સુવિધાઓ એકસાથે ના હોય જુદી જુદી એટલે ફાયર વિભાગની જે સુવિધા છે પાણીની જે સુવિધા છે રોબોની જે સુવિધા છે આ તમામ જુદા જુદા વાહનમાં હોય છે પણ આ તમામ સુવિધાઓ એક જ જગ્યાએ એક જ વાહનમાં ઉપલબ્ધ હોય તેવું દુનિયામાં આ પ્રથમ વાહન છે અમદાવાદમાં ભીડભાડવાળી જગ્યાએ લાગતી આગ બુઝવવા ફાયર બ્રિગેડને એકદમ સરળતા પડશે ફાયર રોબોટ સહિત વેનની કિંમત અંદાજીત ત્રણ કરોડની છે રોબોટની કિંમત એક કરોડ જ્યારે વાહનની કિંમત બે કરોડ રૂપિયા છે રોબોટ ફાયરના જવાનો જ્યાં ન પહોંચી શકે જેમ કે સાંકડા રસ્તા હોય પોળ હોય સિલિન્ડર બ્લાસ્ટ થયો હોય તેવા કિસ્સાઓમાં પણ આ સાધનો ખૂબ જ મદદરૂપ સાબિત થશે કેમેરામેન અજય નિલેવાર સાથે રિપોર્ટર બ્રિજેશ તબે નિર્માણ ન્યૂઝ અમદાવાદ